અમરેલી જિલ્લામાં આવેલા ધોધમાર વરસાદના કારણે જિલ્લાના ખેડૂતો ખુશ થયા હતા, પરંતુ આ ખુશી લાંબો સમય સુધી ટકી શકી નહીં. કારણ કે અમરેલીમાં મગફળીમાં ઈયળો આવી છે, જેથી ખેડૂતોનો પાક નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે. આ અંગે જિલ્લાના ખેડૂતોએ કહ્યું કે મોંઘા બિયારણો લાવીને મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ હવે ઈયળ આવતા પાક નિષ્ફળ જવાની ભીતિ છે. મોંઘી દવાનો છંટકાવ કરવા છતાં ઈયળો જતી નથી, જેથી આ વર્ષે પાક મળવો મુશ્કેલ છે. અને વાવેતરની અંદર કપાસનું વાવેતર એ કરેલું છે, સિંગનું વાવેતર એ કરેલું છે, અને અત્યારે સિંગની અંદર એકદમ રોગચાળો આવી ગયો છે. સિંગના પાન કાપે છે ઈળો, અને એક વરસાદના કારણે પીળા પણ પાન થઈ ગયા છે. એટલે રોગ તો અત્યારે બધામાં કપાસમાંય છે અને સિંગમાંય છે, અને આ વરસાદ એક ધારો પડવાથી અત્યારે દાડીના ભાવે ઊંચા વહી ગયા છે. 400-500 રૂપિયા એક દાડીઓ પડે છે. અત્યારે ખેડૂતને આ પહોંચ નથી, પણ જો વાવવું હોય એટલે સાફ તો કરાવવું જ પડે. હાલમાં મગફળીનું જે ઈયળોનો ઉપદ્રવ જે છે એ ખૂબ જ ખેડૂતો માટે નુકસાનકારક છે, અને ઈયળોને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાય એવી પણ સ્થિતિ થાય. જો સમયસર દવાનો છંટકાવ કરે તો દવાના છંટકાવથી ખેડૂતોને મગફળીની સારી એવી આવક થઈ શકે એવી પોઝિશન છે હાલ જિલ્લામાં. તો એનો ઈલાજ શું મગફળીના? મગફળીના ઈલાજની દવા છાંટવા માટે જો સરકાર દ્વારા ડ્રોન સિસ્ટમથી જે દવાનો છંટકાવ કરવામાં આવે તો ખેડૂતોને, જે મગફળી વાવેતર કરેલા ખેડૂતો છે, એને ખૂબ જ ફાયદો થાય એવું મારું મંતવ્ય છે. માંડવી 20 નંબર વાવી છે, 5 વીઘાની 2200 ભાવનું બી છે. અત્યારે શું પરિસ્થિતિ? અત્યારે ઈળું આવી છે, ઘઉંના ધારો કરી નાખ્યો, બધા પાંદડા ખાઈ ગયું છે. શું નુકસાન થાય? પાંદડા ખાઈ જાય એટલે એમાં હું વધે નહીં માંડવી. હવે શું કરશો? હવે તો દવા સાટી દો, મરે તો વાય નકરામાં કઈ થાય નહીં, નિષ્ફળ જાય પાક. તો વરસાદ તો ભરપૂર થયો, જેના કારણે ખેડૂતોને આશા હતી કે તેમને સારો પાક મળશે, પરંતુ જે રીતે રોગ આવ્યો છે પાકમાં, જેના કારણે મગફળીના પાકમાં ઈયળનો ઉપદ્રવ થયો છે. ખેડૂતોને હવે પાક નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે. મોંઘી દવા અને બિયારણો જે વાવ્યા છે તે જે પાક છે તે નિષ્ફળ જવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે.